नमस्कार विद्यार्थी मित्रों, सातमू चैप्टर जावानी मूलभूत बाबतो एमां सैद्धांतिक तमने 10 गुणमांथी पूछाई शके छे। तो आपणे आगळ एमसीक्यू जोशुं। पहेलो एमसीक्यू छे, जावामां चलना नामनी शरूआत कोना वडी करवी जोईए। आपणे ज्यारे पण शरूआत करीए छीए त्यारे आपणे मूळाक्षरो, अंडरस्कोर, डॉलर चिह्न वगैरे जेवाथी एनो उपयोग करी शकीए छीए। तमने जवाब में आमा डी आपेलो छे, तो तमारो आपेल पैकी कोई पण एक अथवा बधाई आवी शके छे। त्यार पछी छे, नीचेनामांथी मान्याल चलना नामनो पहेलो अक्षर कोण न होई शके। એટલે કે જ્યારે પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે અંક હોઈ ન શકે, તો આપણો જવાબ પણ અંક આવે છે। ત્યાર પછી છે બીજો વિકલ્પ, કે નીચેનામાંથી કયો વિકલ્પ માન્ય ચલનું નામ દર્શાવે છે। એટલે કે તમે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરો છો તેમાં બર્થ ડેટ રિઝલ્ટ એટલે કે સેલ કાસ્ટ ટોપ 5 સ્ટુડન્ટ્સ ડેટા અમાઉન્ટ અને પ્રાઇઝ એટલે કે જવાબમાં તમને આપેલ તમામ આમાંથી એ બી સીમાંથી કોઈ પણ તમને આવે તો તમારે જવાબ ટીક માર્ક કરવાનો છે, અથવા આ રીતે આપેલું હોય તો તમારે જવાબમાં આપેલ તમામ વિકલ્પ ઉપર તમે ક્લિક કરી શકો છો। ત્યાર પછી છે કે નીચેનામાંથી કયો વિકલ્પ અમાન્ય ચલનું નામ દર્શાવે છે। તમને આમાં એ બી સી આપેલા છે, ફોર એમી, ટકા ડિસ્કાઉન્ટ, બર્થ ડેટ, તમને જવાબ આપેલ તમામ આવે છે, અથવા તો તમને આમાંથી કોઈ પણ એક જ વિકલ્પ આપેલો હોય તો તમે એક વિકલ્પ ઉપર ક્લિક કરી, અથવા તો બધા વિકલ્પ આપેલા હોય તો આપેલ તમામ વિકલ્પ ઉપર તમારો જવાબ ક્લિક કરવો, તો જવાબમાં આપણને આપેલ તમામ મળે છે। ત્યાર પછી છે કે જાવામાં ચલના કેટલા પ્રકાર છે। જાવામાં ચલના કેટલા પ્રકાર છે તમે અહીંયા જોઈ શકો છો, ઇન્સ્ટન્ટ, ક્લાસ, લોકલ વેરિયેબલ તરીકે તમે અલગ અલગ ક્લાસને જોઈ શકો છો, કે જે તમે ઇન્સ્ટન્ટમાં શું આવશે કે ઇન્સ્ટન્ટ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ તમે ત્રણ ભાગ જોઈ શકો છો। ત્યાર પછી છે જવાબમાં જોઈ શકો છો, ત્યાર પછી છે કે જાવામાં અચળ કિંમત માટે વાપરવામાં આવતા નામને શું કહેવામાં આવે છે। અચળ કિંમત માટે વાપરવામાં આવતા નામને લિટરલ કહેવામાં આવે છે, જે સંખ્યા, અક્ષર, સ્ટ્રીંગ અને બુલિયન કિંમતો માટે અલગ અલગ પ્રકારના લિટરલ હોય છે। તો જવાબમાં આપણને મળે છે લિટરલ। ત્યાર પછી છે કે જાવામાં ફ્લોટિંગ પોઈન્ટ એટલે કે અપૂર્ણાંક લિટરલનો પૂર્વ નિર્ધારિત ડેટા પ્રકાર કયો હોય છે, જે જવાબમાં તમને ડબલ મળે છે। જવાબમાં ડબલ મળે છે કે જે તમે દ્વિઅંકી સંખ્યામાં અંક વપરાય। ત્યાર પછી છે નીચેનામાંથી કયો વિકલ્પ જાવામાં બુલિયન લિટરલનો પ્રકાર દર્શાવે છે। જાવામાં બુલિયન લિટરલનો પ્રકાર દર્શાવે છે કે જે તમને ટ્રુ અને ફલ્સમાં બતાવે છે, સીમાં બતાવે છે ટ્રુ અને ફલ્સમાં, કે જે અવતરણ ચિહ્નો વિના ટાઈપ કરવામાં આવે, અથવા તો બુલિયન લિટરલ એ ચલ નથી પણ કિંમત છે, તે મોટેભાગે શરતી એટલે કે પદાવલીઓમાં જોવા મળે, એટલે કે સી ભાષામાં શૂન્યને ફલ્સ અને શૂન્ય સિવાયની કિંમતને ટ્રુ તરીકે ગણવામાં આવે છે। સી ભાષાને શૂન્યને ફલ્સ એટલે કે ખોટું અને તે સિવાયની કિંમતને ટ્રુ તરીકે એટલે કે સાચું તરીકે ગણવામાં આવે છે, જે
ट्रू अने फल्स लिटरल कोई आंकड़ाकीय किंमत साथ संकळायेली नथी एटले आपने जवाब में मळे छे ट्रू अने फल्स। त्यार पछी छे के जावाना बुलियन डेटा प्रकारनी पूर्व निर्धारित किंमत होय छे। जावामां लिटरल प्रकारनी पूर्व निर्धारित किंमत साथ संकळायेलुं नथी तेथी एने फल्स तरीके आपणे दर्शावी शकीए। बीजू छे के जावामां कैरेक्टर लिटरल ने केटला बीट यूनिकोड कैरेक्टर तरीके संग्रहवामां आवे छे। एमां तमने 16 बीट यूनिकोड कैरेक्टर तरीके संग्रहवामां आवे छे के जे लिटरल एक अवतरण चिन्हनी वच्चे एक अक्षर वडे दर्शावामां आवे। जेम के ए अल्पविराम 3 पछी हेक्स वगैरे जेवा तो तमे 16 बीट जवाबमां शुं मळे छे आपणने 16 बीट यूनिकोड कैरेक्टर तरीके संग्रहवामां आवे छे। कि जेम एस्केप अक्षर माटे बेक क्लेस वगैरे जेवुं। त्यार पछी छे कि जावामां अक्षरोनी श्रेणी एवा स्ट्रिंग लिटरलने कया चिन्हनी वच्चे दर्शावामां आवे छे। तमे जे अवतरण चिन्हो करो छो उपरथी एने तमे ई रीते दर्शावी शको छो जेथी जवाबमां आपणने बी અને ડબલ અવતરણ ચિહ્નો આપેલા છે આવશે। ત્યાર પછી છે કે જાવામાં એક લીટીની કોમેન્ટ દર્શાવવા માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે। તમને જે નિશાની બતાવી છે એમાં સી અને ઓબ્લિકની જેવી નિશાની તમને બતાવેલી છે કે જેને નવી લાઈન માટે તમે યુઝ કરી શકો। ત્યાર પછી છે જાવામાં બહુ લીટીની કોમેન્ટ દર્શાવવા માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે। એમાં તમને સ્લેશ સ્ટાર ડોટ 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 સ્ટાર સ્લેશ બતાવેલું છે જવાબમાં તમને આ રીતે આવે છે। ત્યાર પછીનો વિકલ્પ છે કે જાવામાં દસ્તાવેજીકરણ કોમેન્ટ જાવામાં દસ્તાવેજીકરણ કોમેન્ટ કે એપીઆઈ ડોક્યુમેન્ટ્સને કયા ચિહ્નની વચ્ચે આવરીને દર્શાવવામાં આવે છે તો તમે અહીંયા જવાબમાં જોઈ શકો છો તે દસ્તાવેજીકરણ માટે વચ્ચે લખવામાં આવે છે। શું કરવામાં આવે છે ડોટ ડોટ જે આપેલા છે ત્યાં લખવામાં આવે છે અને તેનો ઉપયોગ કોડમાંથી એઆઈપી ડોક્યુમેન્ટ્સને બનાવવા માટે થાય છે અને તે વિશિષ્ટ પ્રકારની કોમેન્ટ છે કે જે જાવા ડોક્યુમેન્ટ સિસ્ટમ માટે વપરાય છે। ત્યાર પછી છે કે જાવામાં અંગણિત પદાવલી 7-2 પરિણામ શું મળશે તો તમે આમાં જવાબ 3 જોઈ શકો છો। પદાવલીના પાયાના ઘટકને લિટરલ ચલ કે ફંક્શનનો કોલનો સમાવેશ કરવામાં આવે છે કે જે વિધેય એક સબરૂટીન છે જે કિંમત પરત કરે છે।